સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. મુખ્ય આરોપી તબીબની ધરપકડ, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન. ડીસાના પછાત વિસ્તારમાં આવેલી અમન પાક સોસાયટીમાં રસ્તા પર રેલાતા ગંદા પાણીથી અકળાયેલા સ્થાનિક રહીશોએ લીધા પાલિકાના છાજિયા. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓ હેરાન પરેશાન. 15 ફેબ્રુઆરી સુધીમાં નવા જૂના તમામ વાહનોમાં ફરજિયાતપણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરવાના નામદાર કોર્ટના આદેશ વચ્ચે નવી નંબર પ્લેટો ફિટ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ. નવી નંબર પ્લેટની ગુણવત્તા સામે પણ વાહન ચાલકોમાં નારાજગીનો સૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની ધાનેરા અને થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ રજૂ કરવાની સમયમર્યાદા આજે બપોરે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે અંતિમ દિવસ સુધીમાં ધાનેરા નગરપાલિકાના ચૂંટણી જંગ માટે કુલ 165 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આજે છેલ્લા દિવસે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષે પણ તેમના સત્તાવાર ઉમેદવારોના નામના મેન્ડેટ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 6 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે માત્ર એક જ ઉમેદવારને ફરી તક આપી છે. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે આજે બપોર સુધીમાં કુલ 165 ફોર્મ ભરાયા છે. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે શુક્રવાર સુધીમાં 55 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જોકે આજે છેલ્લો દિવસ હોવાથી ધાનેરા પ્રાંત કચેરીમાં ચૂંટણી રસિકોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે કોંગ્રેસ તેમજ ભાજપ પક્ષ તરફથી પણ આજે સત્તાવાર ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરી દેવાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 6 ઉમેદવારોને ફરી તક અપાઈ છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર એક જ ઉમેદવારને રિપીટ કરાયા છે. આજે છેલ્લા દિવસે વધુ 110 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર નક્કી થઈ જતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ પણ સર્જાયો છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1માં 21, વોર્ડ નંબર 2માં 22, વોર્ડ નંબર 3માં 19, વોર્ડ નંબર 4માં 27, વોર્ડ નંબર 5માં 23, વોર્ડ નંબર 6માં 26, જ્યારે વોર્ડ નંબર 7માં 26 જેટલા ઉમેદવારી પત્રો રજૂ થતા કુલ 165 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી SP પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રો વિશે વધુ માહિતી આપી હતી. ધાનેરા નગરપાલિકાની 2000ની જે સામાન્ય ચૂંટણી થઈ રહી છે એમાં 7 વોર્ડ અને ટૂંકમાં 28 જગ્યાઓ ટૂંકમાં એની ચૂંટાવાની નક્કી થવાની છે. એમાં આપણે 29 તારીખથી મીન્સ ફોર્મ વિતરણનું ચાલુ કરેલું અને 30 તારીખથી આપણે ફોર્મ રિસીવ કરવાના અહીં આવ્યા છીએ. એમાં અત્યાર સુધીમાં ટોટલ આજ તારીખ સુધીમાં 165 ફોર્મ આપણે ટૂંકમાં 7 વોર્ડ માટે અને 28 ટૂંકમાં સભ્યો માટેની હરીફાઈ જે થવાની છે વોર્ડ મીન્સ એના ફોર્મ અહીં આવી ગયા છે આજની તારીખે. અને તમામ જે રાજકીય પક્ષોના જે ઉમેદવારો માટેના મેન્ડેટ પણ એના ટાઈમ બિંગમાં અહીંયા રજૂ થયેલા છે.
અમારી કામગીરી હવે બધી અત્યારે આ સ્કેનિંગ ને એ બધું ચાલી રહી છે. તાલીમ પણ આના અનુસંધાને અમે 8મી તારીખે જે મતદાન મથક ઉપર જે અધિકારીઓ જશે એમના માટે અમે રાખેલી છે. આપણે મતગણતરીનું આઈટીઆઈ ત્યાં સામરવાડા ત્યાં આપણે જે ધાનેરા કોલેજ છે ત્યાં આપણે એક સ્થળ નક્કી કર્યું છે. એ પ્રમાણે અત્યારે તો ટૂંકમાં આજની તારીખમાં ટોટલી અગાઉના દિવસ સુધી 55 હતા અને આજની દિવસે 110 એમ કરીને ટોટલી આપણે 165 ફોર્મ આપણે ધાનેરા નગરપાલિકા માટે રજૂ થયેલા છે. થરાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 120 ફોર્મ ભરાયા છે. થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષના મળી કુલ 120 ફોર્મ ભરાયા હતા. પાલિકાના 7 વોર્ડમાં કુલ 28 સદસ્યો ચૂંટાઈ આવે છે અને ભૂતકાળમાં ભાજપે ક્યારેક અપક્ષનો ટેકો લઈ શાસન કર્યું તો કોંગ્રેસે પણ અપક્ષના ટેકાથી શાસન કર્યું છે અને અપક્ષ બોડી પણ થરાદ નગરપાલિકામાં શાસન કરી ચૂકી છે. બંને મજબૂત પાર્ટીઓ અપક્ષને વશ થઈ 7 સહકારથી 2.5 વર્ષ શાસન કર્યું છે. જો કે આ વખતની ચૂંટણીમાં કોણ બહુમતી પ્રાપ્ત કરે છે તે જોવું રહ્યું. હવે ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. બનાસકાંઠાના દાંતીવાડાને તાલુકા મથકનો દરજ્જો તો મળ્યો પણ મોટાભાગની સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર જ રહી છે. દાંતીવાડા કોલોની વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ પ્રતિદિન વકરી રહી હોય વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. દાંતીવાડા કોલોનીમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં વાહનોનો આડેધડ ખડકલો થતો હોય લોકો પરેશાન થઈ રહ્યા છે. દાંતીવાડા કોલોનીમાં વાહન ચાલકો બિંદાસ રીતે ફૂટપાથ પર જ વાહન પાર્ક કરી છુમંતર થઈ જતા આમ જનતા હેરાન થઈ રહી છે. દાંતીવાડા કોલોનીમાં તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ કાર્યરત હોય સરકારી કામ માટે આવતા જતા અરજદારો અને સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ ટ્રાફિક જામના લીધે તકલીફ વેઠવી પડે છે. આ રોડ પર પરવાનગી વગર બેફામ દોડી રહેલા ડમ્પરો સામે આંખાળા કાન કરતી દાંતીવાડા પોલીસ પર હપ્તા વસૂલીના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. ડમ્પરોની સતત અવરજવરથી ઉડતી ધૂળના લીધે વેપારીઓને પણ અસહ્ય મુશ્કેલી વેઠવી પડતી હોય આ મામલે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે દાંતીવાડા આ મામલે ગંભીર બની પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરે તે ઇચ્છનીય છે. બનાસકાંઠામાં સ્વચ્છતાની જાળવણી માટે ધીમી ગતિએ જાગૃતિ આવી રહી છે. ત્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરની જીડી મોદી કોલેજ દ્વારા પણ આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ સફાઈ અભિયાનમાં જોડાયેલા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ પાલનપુર શહેરના વિવિધ માર્ગોની સફાઈ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિવિધ ક્ષેત્રોના કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત લડત ચલાવતા ભારતીય મજદૂર સંઘ દ્વારા આગામી 6 ફેબ્રુઆરીથી બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 3 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર હોય આ અધિવેશનની પૂર્વ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દેવાઈ છે. ભારતીય મજદૂર સંઘના દેશભરના પદાધિકારીઓ આ અધિવેશનમાં હાજર રહી વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના હિતો કેવી રીતે સાચવાય અને કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં કેવી રીતે સુધારો લાવી શકાય તે બાબતે મંથન કરશે. આ રાષ્ટ્રીય અધિવેશનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે આજે ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ એકમના હોદ્દેદારોએ અંબાજી ખાતેના અધિવેશન સ્થળની મુલાકાત લઈ અધિવેશનના આયોજન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આપની 141મી વિસ્તારિત કેન્દ્રીય કાર્ય સમિતિ યે 6-7-8 આપણા અંબાજી મેં પ્રારંભ હોગી. ઉસકે પહેલે પદાધિકારીઓ કી બેઠક 5 તારીખ કો હોગી. ઉસકી તૈયારી કે લીએ સભી કાર્યકર્તા યહાં પર ઉપસ્થિત હૈ. યે આલ ઇન્ડિયા બેઠક હૈ. અપના જો મહાસંઘ હૈ પરિવહન કા જો મહાસંઘ હૈ આલ ઇન્ડિયા ઓર યહાં ગુજરાત પ્રદેશ કે લોગ इस बैठक को ऑर्गेनाइज कर रहे हैं. देश भर से सभी प्रदेशों से और सभी कार्यकर्ता जो प्रदेशों के महामंत्री अध्यक्ष संगठन मंत्री ये सभी यहाँ पर उपस्थित होने वाले हैं. माता अंबाजी के ऐसे पवित्र स्थान पर आज देश की परिस्थिति में जब ये आम बजट इस सरकार का आया हुआ है और हम जानते हैं कि कहने के लिए ગરીબો કે મસીહા ઓર સબ બાતે હો રહી હૈ લેકિન મજદૂરો કે હિત મેં કોઈ એસી ચીજ નહીં દિખાઈ દે રહી હૈ જિસસે હમ આગે કા ભવિષ્ય ઉજ્જવલ સમજતે હો.
भविष्य के गर्त में है बहुत सी चीज़ें। आज भारतीय मजदूर संघ इस बजट का पुरजोर सभी जिलों में प्रदर्शन, विरोध प्रदर्शन करके और अपना ये विरोध दर्ज करा रहे हैं, और इस कार्य समिति में भी आगामी इस दृष्टि से कार्य योजना भी तय होगी, आगे क्या दिशा तय होगी ये सब सारे बिंदुओं पर चर्चा होगी, तमाम प्रस्ताव इस पर भी पारित किए जाएंगे और वर्तमान में हमारी क्या भूमिका होगी इन सब विषयों पर इस बैठक में बहुत विस्तार से चर्चा होगी। ऑल इंडिया भारतीय मजदूर संघ में एक कार्यकारिणी अंबाजी मुकाम है, तारीख 6, 7 और 8 ना रोज योजवानी है सदर मीटिंग में। आगामी समय में श्रमिकों माटे एले के संगठित क्षेत्र श्रमिकों हो के बिन संगठित क्षेत्र जेना तमाम उद्योग जी रीते एसटी हो, रेलवे, आंगणवाड़ी एवं तमाम क्षेत्रों की कर्मचारी माटेनी मांगणी सबब कर्मचारी केम हित सचवाय, कर्मचारी आर्थिक परिस्थिति कई रीते वधे तेना माटेना मुद्दाओ तेमज हालना केन्द्र सरकार ने तमाम राज्य सरकारों द्वारा श्रमिकों विरुद्ध निर्णय लई रही है तेना माटे पण सरकार सामे लड़ाई कई रीते लड़वी एना माटेनी योजना लड़ाशे, तेमज आगामी समय में देश लेवले अने इंटरनेशनल लेवले पण भारतीय मजदूर संघ एक सौथी मोटा मोटू संगठन है, तो आ कर्मचारी हित माटे अने देशना हित माटे आ संगठन में 3 दिवस कर्मचारी मीटिंग है तेमा एवा निर्णय लेवराशे अने एनी बृहत निर्णय लीधा बाद तमने मीडिया ने जाण पण करवामां आवशे। एटले सदर बाबते आ 3 दिवसनी मीटिंग में खूब ज सारा एवा निर्णय लेवाशे एवी शक्यताओ छे। ऑल इंडियानी कार्यकारिणी गुजरात राज्यना अंबाजी केन्द्र खाते योजवामां आवी रही छे, त्यारे 6, 7 और 8 तारीखना रोज आखा देशमांथी मजदूर क्षेत्रना तमाम पदाधिकारी अत्रे उपस्थित रहेशे। आवनारा समयनी अंदर मजदूर कायदाओमां बाबतमां अने सरकार तरफथी जे जे निर्णयो लेवामां आव्या छे एमां सराहनीय निर्णयो अने कामदार विरोधी जे निर्णय लेवामां आव्या छे एना माटे शुं लड़त आपी एना निर्णयो नक्की करवामां आवशे। साथे साथे ताजેતરમાં બજેટની અંદર પણ કામદારોને જે અન્યાય કરવામાં આવ્યો છે અને ભારત દેશ જે કામદારનો દેશ છે, શ્રમિકોનો દેશ છે, એવા શ્રમિકો અને ખેડૂતલક્ષી જે અનિર્ણયો લેવામાં આવે છે એના વિરોધની અંદર આ કાર્યકારિણીની અંદર જે નિર્ણયો લેવામાં આવશે એ નિર્ણયો પ્રજા સુધી પહોંચાડી, કામદારો સુધી પહોંચાડી અને આવનારા સમયની અંદર પ્રદેશ કાર્યકારિણી નક્કી કરે એ મુજબ જવલંત કાર્યક્રમો પણ આપવામાં આવશે અને કામદારોના હિત માટે સરકારની આંખ ઉઘડે એવા તમામ કાર્યકર્તાઓ કાર્યક્રમો આપી અને કામદારોને ન્યાય આપવા માટેના પ્રયત્નો કરવામાં આવશે। સાથે સાથે નિગમની અંદર એસટી નિગમના કર્મચારીઓને જે નિવૃત્ત થયા પછીની પેન્શનની કાર્ય જે ઓછું પેન્શન મળે છે એના માટે પણ કેન્દ્ર સરકાર લેવલે રજૂઆત કરી અને કામદારોના કુટુંબને ખૂબ ઉત્થાન તરફ લઈ જવાના પૂરતા પ્રયત્નો ભારતીય મજદૂર સંઘ કરી રહ્યો છે। દેશના હિતમાં કામ કરતું આ સંગઠન તમામે તમામ ક્ષેત્રની અંદર દેશને ખૂબ સારી રીતે એક નંબર પર પહોંચાડે અને ભારત દેશ ખૂબ આગળ વધે અને કામદાર થકી ભારત દેશ આગળ વધે એવા નિર્ણયો લઈ અને આવનારી કાર્યકારિણી જે યોજાવા જઈ રહી છે ત્યારે ખૂબ ઉત્સાહની સાથે ભારત ગુજરાત રાજ્ય એનો આવકારે છે અને આવનારા સમયના તમામ નિર્ણયો આપના સુધી આપના દ્વારા કામદારો તરફી સુધી પહોંચાડવામાં આવશે એ જ અભ્યર્થના। હાલમાં અંબાજી ખાતે અખિલ ભારતીય મજદૂર સંઘની જે સર્વ કાર્યકારિણી થઈ રહી છે, એક જોગાનું જોગ છે કે બજેટ આવ્યું અને તરત જ આ કાર્યકારિણી પણ અગાઉથી નક્કી થઈ રહી હતી। ભારતીય મજદૂર સંઘ જે દિવસે બજેટ ભારત સરકારે રજૂ કર્યું તેની અંદર કોઈ પણ કર્મચારીઓના ઈચ્છા મધ્યમ વર્ગને અને સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કોઈ પણ લાભ આપ્યા નથી, જેના કારણે ભારતીય મજદૂર સંઘે એ જ દિવસે જાહેર કર્યું હતું કે અમારે સરકાર સામે આંદોલન કરવું પડશે। આ સબબે પણ કાર્યકારિણીની અંદર ખૂબ વિસ્તૃત ચર્ચા કરી અને આ દેશની અંદર જે કામદાર વિરોધી પ્રવૃત્તિઓ હાલના તબક્કે જે થઈ રહી છે એનો સખત વિરોધ કરી અને કોઈ પણ સંજોગોની અંદર કામદાર વિરોધી પ્રવૃત્તિને નહીં ચલાવી લઈ ભારતીય મજદૂર સંઘનો આ દૃઢ નિશ્ચય છે અને ભારતીય મજદૂર સંઘ આ બાબતે સંપૂર્ણપણે લડી લેવાની એની તૈયારી સાથે અમે આ કામ આગળ વધારશું અને એની વિસ્તૃત ચર્ચા કરી અને લીધેલ નિર્ણયના અમે આપનાર લેવલે તમામ દેશની પ્રજાને પણ આ બાબતની અમે જાણ કરશું અને અમારી લડતને તમામ પ્રજાલક્ષી હોય પ્રજા પણ અમને ટેકો આપશે અને અમે સરકારશ્રીને આ બાબતે અલ્ટિમેટમ પણ આપશું। હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું। થરાદના ભુરિયા ગામની યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી તબીબની ધરપકડ।
અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન. ડીસાના પછાત વિસ્તારમાં આવેલી અમન પાર્ક સોસાયટીમાં રસ્તા પર રહેલાતા ગંદા પાણીથી અકળાયેલા સ્થાનિક રહીશોએ લીધા પાલિકાના છાજિયા. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓ હેરાન પરેશાન. 15 ફેબ્રુઆરી સુધીમાં નવા જૂના તમામ વાહનોમાં ફરજિયાતપણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરવાના નામદાર કોર્ટના આદેશ વચ્ચે નવી નંબર પ્લેટો ફિટ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ. નવી નંબર પ્લેટની ગુણવત્તા સામે પણ વાહન ચાલકોમાં નારાજગીનો સૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો ઝલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરને મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ચકચાર મચાવનાર સામૂહિક દુષ્કર્મ કાંડનો મુખ્ય આરોપી છેવટે ઝડપાઈ ગયો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ભુરિયા ગામની પરિણીત યુવતીનું તાજેતરમાં સુરતથી અપહરણ કરી તેણીને અમદાવાદમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. આ મામલે પીડિત યુવતીએ થરાદ પોલીસ મથકે દુરાચારી તબીબ સહિત 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થરાદ પોલીસે આ મામલે તુરંત તપાસનો દોર હાથ ધરી આ ચકચારી સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપી એવા તબીબ ડોક્ટર રામભાઈ પટેલને ઝડપી લીધો છે. જ્યારે આ દુષ્કર્મ કાંડના અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોય, થરાદ પોલીસે આ આરોપીઓને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે. થરાદ પોલીસ સ્ટેશનમાં 376 આઈપીસી 376ની કલમ મુજબનો જે ગુનો દાખલ કરવામાં આવેલો, એ ગુનામાં આરોપી નંબર 1 તરીકે ડૉક્ટર રામભાઈ પટેલ રહેવાસી કમાડી ગામના વતનીનું જે નામ આવેલું, જે આરોપીને ગઈકાલે અટક કરી લેવામાં આવ્યો છે અને આરોપીની તપાસ દરમિયાન જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હતી એ કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ એને કોર્ટ હવાલે કરી કોર્ટ કસ્ટડી મોકલી આપી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના પીલુડા ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે સર્જાયેલી જૂથ અથડામણમાં 3 જણને ગંભીર ઇજાઓ થઈ છે. આ અથડામણના પગલે ગાડી અને ટ્રેક્ટર સામસામે અથડાતા બંને વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. દિયોદર તાલુકાના વાતમ ગામની પ્રાથમિક શાળામાં ત્રાટકેલા તસ્કરો શાળામાં પડેલા સાધનો ચોરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈ રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દિયોદર તાલુકાના વાતમ ગામની પ્રાથમિક શાળાના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં પડેલ કોમ્પ્યુટર તેમજ અન્ય સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન આજે શનિવારે વહેલી સવારે શિક્ષકો શાળામાં પહોંચ્યા એ વખતે રૂમનું તાળું તૂટેલ જણાયું હતું અને રૂમમાં પડેલ સામાન પણ ગાયબ જણાતા શાળાના આચાર્યએ દિયોદર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એક તરફ ડીસા નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ પાલિકાના દાવાઓની પોલ ખુલતી નજરે પડી રહી છે. શહેરના અમન પાર્ક વિસ્તારના રહીશો પણ ગંદકીની સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે. ડીસાની અમર પાર્ક સોસાયટી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદુ પાણી જ નજરે પડે છે. આ રહેણાંક વિસ્તારમાં ભરાયેલું ગટરોનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અમન પાર્ક સોસાયટી પછાત વિસ્તારમાં આવેલી હોય આ વિસ્તારમાં સફાઈની સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર આંખ આળા કાન કરી રહ્યું છે. પાલિકા તંત્ર આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરી રહ્યું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. આ વિસ્તારના રહીશો ગંદકીની સમસ્યાને લઈ ત્રસ્ત થઈ ગયા છે. હાલ આ વિસ્તારમાં સર્જાતી ગંદકીના પગલે ગંભીર રોગચાળો ફેલાવાના ભય વચ્ચે સ્થાનિક રહીશો ઊંચા જીવે જીવન ગુજારી રહ્યા છે. આ વિસ્તારના રહીશો દ્વારા ડીસાની પાલિકા કચેરીમાં અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાંય આ વિસ્તારના લોકોની સમસ્યાનું હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી.
પાલિકા તંત્રના ઉપેક્ષિત વલણથી અકળાયેલા સ્થાનિક રહીશોએ આજે કેમેરા સામે જ નગરપાલિકાના છાજિયા લઈ રોષ ઠાલવ્યો હતો. ડીસા નગરપાલિકાની નિષ્ક્રિયતાના પાપે અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી વચ્ચે જીવતા આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે અમે પાલિકાના વેરા નિયમિત ભરતા હોવા છતાં પાલિકા તંત્ર આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરી રહ્યું છે. અહીંયા બહુ જ ગંદકી છે અમન પાર્કમાં, પણ કોઈ જોવા આવતું નથી. કેટલી બહુ ગંદકી છે, પાણી એટલું છે, એટલી ગંદકી છે, એટલો કચરો છે, પણ કોઈ જોવા આવતું નથી અહીંયા. અને પાણી વેરા બી ભરો છો, બધું કરો છો, પણ કોઈ નગરપાલિકાવાળા કોઈ અમારું કોઈ જોતું નથી. સામે અહીંયા રોડ પણ નથી અત્યારે, તો કોઈ જોવા આવતું નથી. પણ નગરપાલિકાની બેદરકારીની કારણે ભૂગર્ભ ગટર લાઈનો બી ચોકઅપ થઈ ગઈ છે. આજે લોકોને ચાલવા માટે એટલી હાલાકીનો સામનો ભોગવવો પડે છે. અને બાજુમાં અહીંયા અમારે મસ્જિદ આવેલી છે, નમાઝ પડવા જવાવાળા ઘંટા બુઢા માણસોને બી તકલીફ પડે છે. અને ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની અહીંયા દહેશત છે. તો આનું જિમ્મેદાર કોણ? વારે વારે અવારનવાર અમે નગરપાલિકા અંદર લેખિત અને મૌખિક રજૂઆતો બી કરી છે, પણ નગરપાલિકા આ ખાડા ખાન કરી દે છે. અને અમારા અમન પાર્કની અંદર નથી રોડની સુવિધા કે નથી ગટરની સુવિધા કે કોઈ સુવિધા છે નહીં. તો અમન પાર્કવાળા અમે લોકો સોસાયટીવાળા પાણી વેરો, ઘર વેરો, લાઇટ વેરો બધો ભરીએ છીએ સરકારનો ટાઈમસર, તે છતાં બી અમારા સાથે અન્યાય કેમ? એક તરફ રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવાઓને સુદૃઢ બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર સંચાલિત સરકારી હોસ્પિટલોમાં દવાઓની જ તંગી જોવા મળી રહી છે. ડીસાની નવી સિવિલ હોસ્પિટલમાં પણ હાલમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીની અછતના કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. ડીસામાં કાર્યરત સિવિલ હોસ્પિટલનું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી લોકો માટે જૂની હોસ્પિટલના બદલે નવી હોસ્પિટલ ખુલ્લી મુકાતા આ નવી હોસ્પિટલમાં ગુણવત્તાસભર સારવાર મળશે તેવી આશા સર્જાઈ હતી, પરંતુ લોકોની આ આશા ઠગાડી નીવડી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ડીસાની નવી સરકારી હોસ્પિટલમાં અત્યારે હડકવાની રસીની પણ અછત જોવા મળી રહી છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય આવા સમયે લોકો હડકવાની રસી માટે ડીસાની સરકારી હોસ્પિટલ તરફ દોટ મૂકતા હોય છે, પરંતુ હોસ્પિટલ પર પહોંચ્યા બાદ હડકવાની રસી ઉપલબ્ધ ન હોવાના જવાબ મળતા હોય દર્દીઓને પાછા ફરવું પડે છે. આજે આ સમસ્યાને પગલે બીકે ન્યૂઝ ચેનલે ડીસાના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હડકવાની રસી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપની દ્વારા હડકવાની રસીનો સપ્લાય જ બંધ કરી દેવાયો હોય સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીની અછત સર્જાઈ છે. અત્યારે બે દિવસથી શોર્ટેજ ઊભી થઈ છે. અમને હડકવાની રસી સિવિલ હોસ્પિટલ પાલનપુર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. પરમ દિવસથી અમારી પાસે રસીને છે નહીં. અમે ત્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ એની ડિમાન્ડ કરી છે, પરંતુ ત્યાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી નથી આવતી. અને ઉપર તપાસ કરતાં એવું જાણવા મળેલ છે કે કંપની સપ્લાય કરતી નથી, એટલે સપ્લાયનો શોર્ટેજ ઊભો થયો છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. 15મી ફેબ્રુઆરી સુધીમાં નવા જૂના તમામ વાહનોમાં ફરજિયાતપણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરવાના નામદાર કોર્ટના આદેશ વચ્ચે નવી નંબર પ્લેટો ફિટ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ. નવી નંબર પ્લેટની ગુણવત્તા સામે પણ વાહન ચાલકોમાં નારાજગીનો સૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2200. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાળા ગોળિયા ગામે શિવ મંદિરના નિર્માણ માટે જમીન સમતળ કરવાની કાર્યવાહી હાથ ધરી. એ વખતે જ જમીનમાંથી શંકર ભગવાનના શિવલિંગ સાથે નંદી મહારાજની પૌરાણિક પ્રતિમા મળી આવતા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ધાનેરા તાલુકાના આલવાળા ગોળિયા ગામે આજે માટીનું લેવલ કરતી વખતે જમીનમાંથી શંકર ભગવાનનું શિવલિંગ તેમજ નંદી મહારાજની પ્રતિમા મળી આવતા ગ્રામજનો ઘેલા બન્યા છે. આલવાળા ગોળિયા ગામે જમીન સમતળ કરતી વખતે જમીનમાં શિવલિંગ નજરે પડતા ગ્રામજનો અચરજમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોએ આજે બાપલા રોડ પર આવેલ સ્મશાન ભૂમિ પાસે ગૌચરની જમીન પર શંકર ભગવાનનું મંદિર બનાવવા માટે ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કરવાની કામગીરી હાથ ધરી હતી. જે વખતે ટ્રેક્ટરો અને પાવડા વડે કામ ચાલુ કરાયા બાદ જમીનમાં કોઈ વસ્તુ હોય એવો અવાજ આવતા થોડુંક ખોદી તપાસ કરાતા જમીનમાંથી શિવલિંગ સાથે નંદી મહારાજની મૂર્તિ પણ મળી આવતા ગ્રામજનોમાં ભારે અચરજ સર્જાયું હતું. બીજી બાજુ આ વાત વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુના ગામોમાંથી પણ ભાવિકો આ શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આલવાળાના ગ્રામજનોએ પણ વિધિવત રીતે જમીનમાંથી સ્વયંભૂ પ્રગટેલા આ શિવલિંગની પૂજા કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ શિવલિંગ ક્યાંથી આવ્યું અને કેટલું પૌરાણિક છે તો પુરાતત્વ વિભાગના અધિકારી જ નક્કી કરશે. પણ આ ઘટનાના પગલે આલવાળા ગોળિયા ગામમાં હાલ કૈલાસ જેવો શિવભક્તિનો માહોલ સર્જાયો છે. अजब है तेरी माया, गजब का खेल रचाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ भोलेनाथ, भोलेनाथ भोलेनाथ भोलेनाथ. नगर में जोगी आया, वेद कोई समझ न पाया, अजब है तेरी माया, गजब का खेल रचाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ. આગામી 15મી ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા કોર્ટ દ્વારા આદેશ કરાયો હોય. જૂના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ કચેરીમાં વાહન માલિકોનો ઘસારો વધી ગયો છે. હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની સમયમર્યાદા પૂર્ણ થવા આડે હવે માત્ર 11 દિવસ જ બાકી રહ્યા છે. છતાં માહિતીના અભાવે હજુ નવી નંબર પ્લેટ લગાવવા માટે લોકોમાં જોઈએ તેવી જાગૃતિ જોવા મળતી નથી. 15મી ફેબ્રુઆરી બાદ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવેલ નહીં હોય તેવા વાહન ચાલકોને દંડ ભરવો પડશે. 15 ફેબ્રુઆરી પહેલા તમામ વાહનોને નવી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરવા માટે કોર્ટે સરકારને તાકીદ કરી હોય. વાહન ચાલકો, આરટીઓ કચેરીઓ તેમજ ડીલરો પાસે પોતાના જૂના વાહનોમાં નંબર પ્લેટ લગાવવા જઈ રહ્યા છે અને હાલમાં દૈનિક 800 જેટલા જૂના વાહનોમાં નવી નંબર પ્લેટ ફિટ કરાઈ રહી છે તેવું આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું. ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર 15 ફેબ્રુઆરી સુધી દરેક ગાડીમાં HSRP નંબર પ્લેટ લગાવવાની ફરજિયાત છે. એના માટે આપણે ઓફિસ લેવલે અને ડીલર લેવલે આપણે નંબર પ્લેટ લગાવી શકાય છે અને દરેક વ્હીકલમાં અત્યારે લગાવી ફરજિયાત છે અને 15 ફેબ્રુઆરી બાદ એન્ફોર્સમેન્ટ પણ થશે એ બાબતનું. એટલે લોકો એ બાબતની પણ તકેદારી રાખવી જેથી તમે મેમાસ કે મેમો કે એવું કોઈ ઇસ્યુ ના કરે. અને HSRPની ખાસિયત એવું છે કે ક્રાઇમ ડિટેક્શન થાય છે, CCTVમાં પણ ઇઝીલી ડિટેક્ટ થઈ શકે છે, એમાં એક RFID ટેગ પણ હોય છે અને એ બધી વસ્તુના કારણે એને એક યુનિફોર્મલિટીના કારણે આ વસ્તુ એક પબ્લિક માટે સારું યુઝફુલ છે. કેટલા ટકા ફિટ થઈ ગયું છે?
આપણે 2012 પહેલાંના ખાસા વ્હીકલમાં પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની બાકી છે અને એનો ઇન્ટિરિયર એરિયા છે ત્યાં પણ આવા ઇસ્યુ બહુ છે. લોકોની અવેરનેસ કરીએ છીએ અમે આ રોડ સેફ્ટી વીકમાં પણ એને ધ્યાને લીધું હતું. લોકો જેટલું જાગૃત થાય અને આ નંબર પ્લેટ લગાવે એવી મારી નમ્ર અપીલ છે. માત્ર 11 દિવસ બાકી છે, કામ પૂર્ણ થઈ જશે? શક્યતા નથી, કામ અઘરું છે. કારણ કે લોકોને જાગૃતિ જરૂરી છે. જે શિક્ષિત છે, જેને ખબર છે, પેપર વાંચે છે, એ લોકો લગાવવા આવે છે, પણ અમુક લેવલના લોકો હજુ સુધી આરટીઓનો સંપર્ક કે ડીલરનો સંપર્ક કરતા નથી. તારીખ 15 ફેબ્રુઆરી છે, એના પછી નહીં હોય તો દંડા છે? હા, નહીં હોય તો દંડા છે. ટુ વ્હીલરમાં 100 રૂપિયા છે, ફોર વ્હીલરમાં 200 છે, ટ્રક્સમાં 500 રૂપિયા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જૂના વાહનો મોટી સંખ્યામાં રોડ પર દોડી રહ્યા છે. આરટીઓ તંત્ર પાસે પણ જૂના વાહનોની ચોક્કસ સંખ્યાની વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ હજુ 50% જેટલા જૂના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. એટલે કે 2 લાખથી વધુ વાહનોને નવી નંબર પ્લેટ લગાવવાનું બાકી છે તેવી વિગતો બહાર આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત કરેલ છે અને તેમની છેલ્લી તારીખ 15/2/2018 સુધીની છે. અમારે ત્યાં અહીં લગભગ રોજની 800 પ્લેટ આસપાસ પ્લેટો બને છે, પણ ખાસ કરીને લોકો પ્લેટો લગાવવા માટે જાગૃત થયેલ નથી. પેન્ડન્સ હજી પણ ખાસે છે, પણ લોકો જાગૃત થયા રહે છે. અને જો એમાં અમારે તો અહીં મિનિમમ ઓલ્ડ ગાડી વધારે આવે છે અને લોકો જાગૃત થાય તો મિનિમમ 15/2 સુધીમાં જે પણ પેન્ડન્સ છે અમે પૂરું કરી શકીએ છીએ. એક બાજુ હજુ મોટી સંખ્યામાં જૂના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે, ત્યારે 15 ફેબ્રુઆરી સુધીમાં કોઈ સંજોગોમાં તમામ વાહનોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ થાય તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી. હાલ તંત્ર દ્વારા રજાના દિવસોમાં પણ જૂના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરાઈ રહી છે, પરંતુ લોકોમાં માહિતી અને જાગૃતિના અભાવે દિવસ દરમિયાન જુજ લોકો જ નંબર પ્લેટ ફિટ કરાવવા આવે છે. ત્યારે જો 15 તારીખ પહેલાં વાહન ચાલકો તેમના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ નહીં કરાવે તો તેમણે નિયત જોગવાઈ મુજબ 500 થી 1000 રૂપિયા સુધીનો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. બીજી બાજુ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટની હલકી ગુણવત્તા સામે પણ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. નવી નંબર પ્લેટ લગાવવામાં આરટીઓ કચેરીમાં સમય બરબાદ થતો હોવાથી વાહન માલિકોને હેરાનગતિ વેઠવી પડતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. સરકારના આદેશ પ્રમાણે જે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાની છે અને 15 ફેબ્રુઆરી સુધીનો જે સરકારે આપણને ટાઈમ આપેલો છે એ સમય મર્યાદાની અંદર આપણે લગાડવાની જરૂરિયાત છે, તો એ લગાડવા માટે હું અહીંયા આરટીઓમાં આવેલો છું. કેવી લાગે નવી નંબર પ્લેટ? નંબર પ્લેટ નવી જે છે, પેલી જે જૂની હતી એના કરતો ક્વોલિટીની અંદર થોડી હલકી ગુણવત્તાવાળી લાગે છે. ગાડી નંબર પ્લેટ લગાવવા આવ્યો છું આજે. નંબર પ્લેટ 15 તારીખ સુધીમાં છે. હવે બનાસકાંઠામાં જોવા જઈએ તો હજારો ગાડીઓ છે, 15 તારીખ સુધીમાં અમે લગાવી પણ નહીં શકીએ. આજે મારો નંબર કેટલા તારીખ પછી આવ્યો, હવે મારા પછી જે આવશે એ કેટલા સમય પછી એનો આવશે, બરાબર? નંબર પ્લેટમાં કોઈ ભલેવા નથી, 500 રૂપિયા ખર્ચ થાય છે, બરાબર? તકલાદી નંબર પ્લેટ છે, આ બાબતે અમે નારાજ છીએ. હવે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની સમય મર્યાદા પૂર્ણ થવા આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અંતિમ દિવસોમાં નંબર પ્લેટ લગાવવા માટે લોકોનો ઘસારો વધી જાય તેમ હોવા છતાં આરટીઓ કચેરી દ્વારા કોઈ વિશેષ આયોજન કરાયું નથી, જેને લઈને વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. હવે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 31,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 700 રૂપિયા ઘટીને 39,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 700 રૂપિયા ઘટીને 39,100 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ટીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 815 થી 827 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 660 થી 697, ઘઉંના ભાવ 322 થી 336, બાજરીના 228 થી 284, ગવારના 851 થી 868, જુવારના 805 થી 819, રાજગરાના 716 થી 791 તેમજ કપાસના ભાવ 981 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 610 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 785, ઘઉંની 12, બાજરીની 358, ગવાની 31, જુવાની 9 અને રાજગરાની 35 બોરી તેમજ
કપાસની 60 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના મુખ્ય સમાચારો પર. સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી તબીબની ધરપકડ. અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન. ડીસાના પછાત વિસ્તારમાં આવેલી અમન પાર્ક સોસાયટીમાં રસ્તા પર રેલાતા ગંદા પાણીથી અકળાયેલા સ્થાનિક રહીશોએ લીધા પાલિકાના છાજિયા. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓ હેરાન પરેશાન. 15 ફેબ્રુઆરી સુધીમાં નવા જૂના તમામ વાહનોમાં ફરજિયાતપણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફિટ કરવાના નામદાર કોર્ટના આદેશ વચ્ચે નવી નંબર પ્લેટો ફિટ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ. નવી નંબર પ્લેટની ગુણવત્તા સામે પણ વાહન ચાલકોમાં નારાજગીનો સૂર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.